પાણી ભરાઈ જતા પરિવાર આખી રાત ઉજાગરા કરવાના વારામાં આવ્યા હોય તેમ લાગ્યું હતું ખેડૂતોના પશુઓનો ઘાસચારો પણ પરડી જતા નુકસાન ભોગવી રહ્યા છે ઊભા પાકના ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાથી છેવાડાના ખેતરોમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે એક તરફ તો કેનાલમાં ગાબડા પડતા કેનાલ હલકી ગુણવત્તાની બનાવવાથી જ કાગળના પત્તાની જેમ તૂટતી હોવાનો ખેડૂતોનો પણ આક્ષેપ છે તો બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈનો પણ અભાવ હોવાના કારણે કેનાલોમાં ભંગાણ પડતું હોય છે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલની સાફ સફાઈ વગર લાખો રૂપિયાના બિલ ઉઘરાવી લેવામાં આવતા હોય છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કામગીરી વગર બિલો મંજૂર થઈ જતા હોય તો કોની મહેરબાની શું નર્મદાના અધિકારીઓના ચાર હાથ છે તેવા પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે કારણ કે નર્મદાના અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેતા જ નથી કે પછી તમામની મિલીભગત છે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જ જોઈએ અને સરકારની તિજોરી પર પડતો બોજ હળવો કરવો જોઈએ તેવી લોકોની માંગ છે કનુભા બચુભા ભાભર નવા ક્યાંના રાતે ત્રણ વાગે તૂટી છે ગરમ પોણે છે ગયા પૂળા પલળી અરંડા બધું બગડી ગયું છે અને પોણે ભરેલ પડ્યા છે આ કેનાલના કોમ કાસા છે કોમ હારા કરતા નહીં ઘડે કડે કેનાલો તૂટે છે એની હવે જવાબદારી કોણ સરકાર કોઈ આરખું કોમ કરતી નથી બધું આ બધું ભરેલું પડ્યું છે અમારે વળતર હવે ચમચમ લેવું ચોમાસું નિષ્ફળ ગયું છે બધું આ કોમ કા કાસા કાસા કોમ કરે છે હારા કોમ કરતી નથી કેનાલના એટલે આ બધું હવે પોણે ભરેલું કોમ કેનાલ નુકસાન ભોગવવાનું છે હવે શું શું કરવાનું છે અને મારે ભેહો ગાયના પૂળા બધો નુકસાન આવ્યું કેનલ જોડે છે બધું તૂટી ગયું છે અને ત્રણ વાગે તૂટી આખા એડા રાયડો ઘઉં બધું મારું બોલાઈ ગયું છે પાણી અત્યારે બધું બધું નમી ગયું છે બધું પડી ગયું છે હા ભરેલું પડ્યું છે બધું અમારું નુકસાન ખોબ ગયું છે ઘરામાં પાણી વળી ગયું છે